વાત કરીએ અમદાવાદના વસરાજ ખાતે આર્યન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે સ્વચ્છતા વિશે લોકોને માહિતગાર કરી અનોખી રીતે ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ગાંધી જયંતિ નિમિત્તે અલગ અલગ રાજકીય પાર્ટીઓ સામાજિક સંસ્થાઓ દ્વારા સમગ્ર દેશમાં જુદા જુદા કાર્યક્રમ યોજવામાં આવે છે ત્યારે આર્યન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગાંધીજીના સ્વચ્છ ભારતના સપનાને સાકાર કરવાના ભાગરૂપે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારના જાહેર માર્ગો પર પડેલા કચરાને સાફ કરી સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. સાથે સાથે સોસાયટીના રહીશ અને દુકાનના માલિકોને પોતાના ઘર અને દુકાનની સ્વચ્છતા રાખવા અને સ્વચ્છતા વિશે માહિતગાર કર્યા હતા. આમ આર્યન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનોખી રીતે ગાંધી જયંતિની ઉજવણી કરી હતી. મહત્વની બાબત એ છે કે આર્યન ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ મહિનામાં 4-5 વાર સ્વચ્છતા અભિયાન હાથ ધરે છે. આ કામગીરીની સ્થાનિક લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવે છે. આર્યન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખે જણાવ્યું હતું કે ગાંધીજીનું સપનું ભારતને સ્વચ્છ રાખવાનું હતું અને એ માટે જ અમે સ્વચ્છતા અભિયાનની કામગીરી કરી હતી. આજે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે આર્યન ચેરિટેબલ ટ્રસ્ટના યુવા મિત્રો દ્વારા વસ્ત્રાલ વિસ્તારમાં 3 કિલોમીટર વિસ્તારની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી. છેલ્લા 9 મહિનાથી દર રવિવારે આર્યન ચેરિટેબલ ટ્રસ્ટના યુવા મિત્રો દ્વારા સફાઈ કામગીરીનું અભિયાન ચાલુ છે. દુકાનદારો તેમજ ગ્રાહક મિત્રોને અમે વિનંતીપૂર્વક સમજાવીએ છીએ કે તેઓ કચરો કચરા ઢોકળીમાં જ નાખે, જ્યાં ત્યાં ફૂંકે નહીં અથવા ગંદકી કરે નહીં. અને કારણ કે હંમેશા બદલાવની શરૂઆત પોતાનાથી જ થતી હોય છે અને અમને આ સ્વચ્છતા અભિયાનમાં ખૂબ જ સાથ સહકાર બધા તરફથી મળી રહ્યો છે. આગળ પણ હજુ આ સ્વચ્છતાના અભિયાનને અમે આગળ દબાવીશું અને લોકો પાસેથી અપેક્ષા છે કે હંમેશા સ્વચ્છતાના આગ્રહી બને અને સફાઈ અભિયાન આપણે સ્વચ્છ ભારતને સહયોગી પૂર્વક. બ્યુરો રિપોર્ટ, NH ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.